खाते जे रीते राजकोटना रेन्ज आईजी छे अशोक कुमार यादव तेमना कह्या प्रमाणे अत्यार हाल सुधी 141 डेड बॉडी छे તે કાઢવામાં આવી છે, પરંતુ 141 બાદ પણ અન્ય કેટલાક મૃતદેહો જે છે તેને કાઢવાની કામગીરી હજી પણ ચાલુ છે. ગૃહ રાજ્યમંત્રી સહિત એનડીઆરએફની ટીમ જે છે તેને અવારનવાર સૂચન આપવામાં આવી રહ્યું છે. આ સૂચન એટલા માટે આપવામાં આવી રહ્યું છે કે થોડી ક્ષણોમાં જે પણ હજી પણ કાઢવાના બાકી મૃતદેહો જે છે તેને કાઢવા માટે એક સૂચન આપવામાં આવી રહ્યું છે કે ડાબી બાજુ તમામ એનડીઆરએફની ટીમ જે છે, નેવીની ટીમ જે છે તેને લઈ જવામાં આવે. કારણ કે આજે નેટ જે છે ઓરેવા કંપનીનો જે ઝૂલતો પુલ હતો, આ ઝૂલતા પુલની બિલકુલ બરાબર એક ક્રેન આપવામાં આવી છે અને આ ક્રેનના આધારે હવે નેટ જે છે પુલને જોડાણ કરતી નેટ જે હતી તે નેટ કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ નેટની અંદર ક્યાંક ને ક્યાંક ફસાયેલા વ્યક્તિઓ જે છે તે હોય તો તેમને પણ બહાર કાઢી શકાય. અત્યારે હાલ જે છે ક્રેન બિલકુલ નજીક લાવી દેવામાં આવી છે. થોડી ક્ષણોમાં આ તમામ જે ટીમો જે છે બચાવ કામગીરી કરતી રાતથી કામગીરી ચાલુ છે અને અત્યારે હાલ પણ તેમને ક્યાંક મદદ મળી રહે તે માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકો છો કે થોડી ક્ષણો પહેલાં જ તમામ બચાવ કામગીરી કરતી ટીમો છે તેમને ડાબી બાજુ જવા માટે એક સૂચન કરવામાં આવી છે. બીજી તરફ વાત કરું ફરિયાદની, તો પોલીસ ફરિયાદની વાત છે ત્યાં સુધી મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે. અને ફરિયાદની હકીકતની વાત કરું તો ફરિયાદની અંદર 304 આઈપીસી કલમ 304 ખૂન ન ગણાય તે પ્રકારનું મનુષ્યવધ, 308 કલમ જેને ગુનાહિત મનુષ્યવધનો ઈરાદો કોશિશ જે છે તેનું નિરાકરણ તે બાબતે કરવામાં આવ્યું છે અને 114 એટલે કે ક્યાંક ને ક્યાંક તેમાં સંડોવાયેલા વ્યક્તિઓની મદદગારી આ બાબતની ફરિયાદ જે છે તે ગઈકાલે મોડી રાત્રે દાખલ કરવામાં આવી છે. જે રીતે 6:30 વાગ્યાની આસપાસ આ ઝૂલતો બ્રિજ જે છે તે પડ્યો હતો, અંદાજિત 300 લોકો વ્યક્તિઓ જે છે તેમાં મૃત પામ્યા હોય તેવો એક અંદાજ હતો, પરંતુ ગઈકાલે રાત્રે આ તમામ વ્યક્તિઓની નોંધ કરવામાં આવી છે. જે લોકો ટિકિટ લઈને અંદર ગયા હતા તે લોકોની નામની નોંધણી જે છે તે કરી હતી, અલગ અલગ ટીમો જે છે તે કરવામાં આવી હતી. બ્રિજના મેન્ટેનન્સ બાદ ક્વોલિટી ચેક ન કર્યા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ખ્યાતિ